હેલો વિદ્યાર્થી મિત્રો આજનો મારો સેમિનાર છે પ્રસાર માન મારું નામ છે કણઝારી અંજના હેમંતભાઈ વિષય છે સીસી ટુ વિષયાંક છે પ્રસાર માન રોલ નંબર છાસઠ શાળાનું નામ શ્રી એસ ડી મહેતા બી કોલેજ ધ્રોલ વિષય શિક્ષક છે બિંદુબેન તો આપણે સૌ પ્રથમ આજે પ્રસાર માનની વ્યાખ્યા જોઈએ કે પ્રસારમાન એટલે શું કે પ્રસારમાન એટલે માહિતીના અવલોકનો તેની સરેરાશ કિંમતથી કેટલા દૂર આવેલા છે તે દર્શાવતું માપ એટલે પ્રસારમાન એટલે કે જે માહિતી આપણે આપેલી છે માહિતીમાં જેટલા અવલોકનો આપેલા છે તેની સરેરાશ કિંમતથી તે કેટલું દૂર છે એટલે કે કેટલું વિસ્તરેલું છે તે દર્શાવતું માપ એટલે પ્રસારમાન કહે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બે જૂથની સાત વ્યક્તિઓ તેની પરીક્ષાના પ્રાપ્તાંકો આ પ્રમાણે છે એટલે કે કેટલી સાત વ્યક્તિઓ છે જેમાં પ્રાપ્તાંકો એટલે કે સંખ્યા આપેલી છે જૂથ વનમાં એકતાલીસ સુડતાલીસ ત્રેપન પચાસ અડતાલીસ એકાવન અને સાઠ તેવી જ રીતે જૂથ બેમાં પંદર ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ સિતેર એંસી આ જ રીતે આવી જ રીતે જૂથ વનમાં અને જૂથ ટુમાં બંને રીતે આપેલા છે હવે જો આપણે આમાં જોઈ શકીએ છીએ કે જૂથ વનમાં અહીંયા જેટલા પ્રાપ્તંકો આપેલા છે અને જૂથ ટુમાં બંને અલગ અલગ છે છતાં તેમની સરેરાશ કેટલી થાય છે સરખી થાય છે આમ બંને જૂથના પ્રાપ્તંકોની સરેરાશ પચાસ છે છતાં બંને સમાન નથી એ સ્પષ્ટ દેખાય છે આપણને બંનેના પ્રાપ્તાંકોના પ્રસાર અર્થાત ફેલાવો કેવા જુદા જુદા છે તો હવે આપણે પ્રસારમાંના પ્રકાર જોઈએ તો પ્રાપ્તાંકો વિસ્તરણની ચલિતતા પ્રસાર વિચલન સંખ્યાત્મક રીતે શોધવાની કેટલીક રીતો જે નીચે મુજબ છે કે આપણે કઈ રીતે એ શોધી શકીએ તો આમાં આપણે ચાર રીતે અલગ અલગ ચાર રીતે આપણે શોધી શકીએ જેમાં પહેલી રીત છે વિસ્તાર બીજી રીત છે ચતુર્ વિચલન ત્રીજી ત્રીજી રીત છે સરેરાશ વિચલન ચોથી રીત છે પ્રમાણિત વિચલન આમ ચાર રીતોમાંથી સૌથી અગત્યનું આપણે માપ કહીએ તો પ્રમાણિત વિચલનો છે ચાર રીતો છે તો કે કઈ કઈ વિસ્તાર બીજી છે ચતુર્થ વિચલન ત્રીજી છે સરસ વિચલન ચોથી છે પ્રમાણિત વિચલન આમાંથી જે ચાર રીતોમાંથી જે અગત્યનું માપ કહીએ તો કઈ છે પ્રમાણિત વિચલન થેન્ક યુ